બર્થડેઝ હોય કે એનિવર્સરીઝ આ બધા ફંક્શન તો કેક વગર અધૂરા જ લાગે છે સાથે કેક ની વાત કરીએ તો એની મેકિંગ પ્રોસેસ શું હોય છે અને એમાં બ્રેડ કઈ રીતની વપરાય છે અને વાત કરીએ તો ટોસ્ટ અને ખારી બનતી હોય છે તો એની શેલ્ફ લાઇફ શું છે આ બધા વિશે માણીએ માહિતી અબ તક ના વિશેષ અહેવાલમાં હિરેનભાઈ સુબા અબ તક સાથેની ખાસ વાતચીતમાં જણાવે છે કે તેઓએ આફ્ટર ધ મીલ ના કોન્સેપ્ટ સાથે રાજકોટની જનતાને સ્વાદિષ્ટ બેકરી આઇટમ્સ થી પીરસવાનું શરૂ કર્યું છે હાઈ રાજકોટ હું અત્યારે કેક ફોરેસ્ટ એટીએમ માંથી હિરેન સુબા આપની સમક્ષ રજૂ થયો છું થેન્ક્સ ટુ અબ તક ચેનલ કે જે લોકોએ અમને આટલો સારો સપોર્ટ આપ્યો અને અમારી ઉપર ટ્રસ્ટ કરી અને અમારા ઉપર જે એમણે વિશ્વાસ દર્શાવ્યો છે એ વસ્તુ માટે થેન્ક્સ ટુ અબ તક ચેનલ એટીએમ બેઝિકલી એટીએમ ઇઝ અવર કોન્સેપ્ટ જ્યારે રાજકોટમાં આપણે લોકો ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે આપણે એટીએમના નામથી એક કન્સેપ્ટ શરૂ કર્યો હતો જેનો મેઇન મિનિંગ થાય છે આફ્ટર ધ મીલ બેઝિકલી કેક અને પેસ્ટ્રીઝ જે છે એ ડેઝર્ટમાં વપરાય છે તો એ કન્સેપ્ટથી આપણે આફ્ટર ધ મીલના કન્સેપ્ટથી આગળ ચાલ્યા અને એટીએમ નવનો નવો કન્સેપ્ટ લઈ આવ્યા રાજકોટની જનતા માટે આપણે મેઇન પ્રોડક્ટ્સની અંદર કેક્સ પેસ્ટ્રીઝ અલગ અલગ ટાઈપની જે બેકરી પ્રોડક્ટ્સ જે છે અત્યારે લાઈવમાં લાઈવ બ્રાઉનીઝ છે કેક્સિકલ છે પોપ્સિકલ્સ છે ઇવન ચીઝ કેક છે જે રાજકોટમાંથી અત્યારે નવું છે એ ટ્રેન્ડ પણ આપણે આપ્યો છે અને એક પરંપરા રહી છે રાજકોટ માટે કે કેક ફોરેસ્ટ ગ્રુપ જે આપણું ગ્રુપ છે એમણે રાજકોટ મેં ઓલવેઝ સમથિંગ કંઈ ને કંઈ નવું આપ્યું છે આપણે એ જ પરંપરાને અત્યારે કન્ટિન્યુ કરીએ છીએ અને ચીઝ કેક લોન્ચ કરી છે સૌથી પહેલી રાજકોટની એગલેસ કોન્સેપ્ટ જે છે એ આપણી કંપની આપણું ગ્રુપ કેક ફોરેસ્ટ બ્રાન્ડ જ રાજકોટમાં લઈ આવ્યું હતું અને અત્યારે એ જ બ્રાન્ડ એ જ બેનરની નીચે આખું રાજકોટ કેક સેલ કરે છે રાજકોટની સૌથી પહેલી એગલેસ કેક આપણી કંપનીએ બનાવેલી છે હા જી સર આપણો કન્સેપ્ટ જ જે છે એ એગલેસનું છે તો આપણે સૌ ટોટલ પ્રોડક્શન આપણું જે છે એ બધું એગલેસ જ બને છે અને એગલેસને જ આપણે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આપીએ છીએ એગલેસમાં આપણે બેકરીની તમામ પ્રોડક્ટ્સો બનાવીએ છીએ જેમ કે કેક્સ છે પેસ્ટ્રીઝ છે પછી આપણે બધા ટાઈપના સ્નેક્સ બનાવીએ છીએ આપણી કંપની પાણીપુરીની પૂરીનું મેન્યુફેક્ચરિંગ કરે છે અને એવી તમામ પ્રોડક્ટો જે બેકરી રિલેટેડ છે બધી પ્રોડક્ટો આપણે બનાવીએ છીએ અને સારી રીતે એગલેસ પર બનાવીએ છીએ અને એવી જ વેચીએ છીએ અત્યારે એટીએમ સ્પેશિયલ કહી શકાય એવું આપણે એક રસમલાઈ પિસ્તા કરીને એક ફ્લેવર લોન્ચ કરી છે જેનો અમને ખૂબ જ સારો બેનિફિટ મળે છે એનો સારો રિસ્પોન્સ મળ્યો છે અને કસ્ટમર્સને પણ એ ફ્લેવર વધારે ગમે છે માણસો ખૂબ ખૂબ લોકો એ સારો રિસ્પોન્સ આપે છે અને વધારે ને વધારે લઈ જાય છે અમારી પાસેથી અને અત્યારેના જમાનામાં કહી શકો તો કોરોના કાળ છે છતાં આટલી ટફ સિચ્યુએશન છે છતાં રાજકોટવાળાનો બધાનો અમારી ઉપર પ્રતિભાવ અને સારો અમને રિસ્પોન્સ આપ્યો છે અને કન્ટિન્યુ અમને એ લોકો સપોર્ટ કરે છે એના માટે થેન્ક્સ રાજકોટ કેકની હાઇજીન અને ફ્રેશનેસની વાત કરીએ ને તો એ છે ને વેધર ઉપર ડિપેન્ડેબલ છે જનરલી કેક જે છે એનું દરેક વેધર પ્રમાણેની અલગ અલગ એની લાઈફ હોય છે સમર છે તો એ 24 to 36 અવર્સ રહે છે જ્યારે વિન્ટર્સની અંદર એની લાઈફ ઓલમોસ્ટ 12 to 15 અવર્સ વધારે હોય છે એટલે કેકની આપણે વાત કરીએ અને એની ફ્રેશનેસની વાત કરીએ તો એ ફ્રેશ ક્રીમ કેક જે છે એ એના વેધર ઉપર ડિપેન્ડેબલ રહે છે પણ ઓવરઓલ તમે જુઓ તો 24 to 36 અવર્સ એની જેન્યુઅન લાઈફ કહી શકાય જેની અંદર તમને ગુડ એન્ડ હાઇજેનિક કન્ડિશનની કેક મળે કેકને જનરલી છે ને ફ્રેશ ક્રીમ કેક માટે 3 degrees થી લઈને 8 degrees સુધીનું ટેમ્પરેચર જે છે એ કસ્ટમર માટે અને કેકની પોતાના માટે એ સૌથી સજેસ્ટેબલ ટેમ્પરેચર છે એ ટેમ્પરેચરની અંદર એની ફ્રેશનેસ એનો ટેસ્ટ જે છે એ 100% મેન્ટેન થઈ શકે છે અને રહે પણ છે કેકમાં અત્યારે મેઇનલીમાં તમે જુઓ તો આપણે ચોકલેટ ફ્લેવર વધારે ચાલે છે પછી એ સિવાય નવા નવા જે કન્સેપ્ટ આવે છે જેમ કે વેડિંગ કેક છે ફોન્ડન કેક છે એનિવર્સરી માટેના કેક્સ છે એ બધા આપણે સૌથી વધારે અત્યારે રેગ્યુલર ચાલે છે આપણે 48 ટાઈપ્સની ચોકલેટ કેક અલગ અલગ વેરિયન્ટમાં બનાવીએ છીએ પણ એમાં મેઇન સૌથી વધારે જે છે એ બધી બેલ્જિયમ ચોકલેટ છે જર્મન ચોકલેટ છે સ્વિસ ચોકલેટ છે એ ટાઈપની કેક વધારે ચાલે છે એ હેવી એટલા માટે હોય છે કે જ્યારે પ્યોર ચોકલેટ છે એ વેઇટેજવાળી વસ્તુ છે અને ક્રીમ જે છે એ ફ્લફી છે તો જો અગર તમે ક્રીમથી કેક બનાવશો તો એ મોટી દેખાશે પણ તમે એ જ પ્રોડક્ટની અંદર અગર રિયલ ચોકલેટ જે પ્યોર ચોકલેટ જે છે એ વાપરશો તો એ શેપ નાનો થઈ જશે બીકોઝ ઓફ ચોકલેટ જે છે એ પોતે હેવી મટીરિયલ છે
એને હિસાબે લિક્વિડ ચોકલેટ ને એવું બધું અંદર યુઝ થયું એટલા માટે એનાથી કેક નાની દેખાય છે. એ કેક બધી અમે લોકો ડિસ્ટ્રોય કરી નાખીએ છીએ. કોઈ દિવસ અમે ક્યારેય પણ એ વસ્તુ માટે રિસ્ક લેવા માટે રેડી નથી. અમારી કંપનીને અમારી ફર્મને 20 યર્સ થયા છે, પણ અમે લોકોએ કોઈ દિવસ એ માટે છે ને ફૂલ ઓન કેર કરીએ છીએ અને પ્રોપર જાળવણી કરી અને અમે કસ્ટમરને સર્વ કરીએ છીએ કે જેથી કરીને ક્યારેય પણ કોઈ કમ્પ્લેન ના આવે અને કોઈ પણ જાતનો ક્યારેય કોઈ પણ રાજકોટવાસીઓ સાથે કંઈ એની સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય એનું પૂરતી તકેદારી રાખીએ છીએ અને સરખું ધ્યાન આપીએ છીએ. સેવરીઝમાં અમારા ડિફરન્ટ ટાઈપ ઓફ પફ્સ આવે છે, ચીઝ ડેન આવે છે, વેજ ફ્રેન્કી આવે છે અને એવું મેની મોર્સ ઘણા બધા સ્નેક્સ આપણે આપીએ છીએ, જેમાંથી ફ્રેન્કીઝ જે છે અમારી ઓલવેઝ મોનોપોલીવાળી આઇટમ છે. સ્ટીલ ટુડે રાજકોટમાં એટીએમ જેવી ફ્રેન્કી ક્યાંય નથી મળતી અને લોકો જ્યારે પણ ફ્રેન્કીઝ આવે છે ત્યારે વધીને હાફ એન અવર ટુ 1 અવર બધી સેલ થઈ જાય છે. હાજી, એ બાબતમાં અમે લોકો પૂરતી ચોકસાઈ રાખીએ છીએ અને ડે 1 થી જ્યારે આ મહામારીની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી સ્ટીલ અમે લોકો ઈચ એન્ડ કસ્ટમર પાસેથી સેનેટાઇઝ હેન્ડ કરાવીએ છીએ. અમે પોતાના અમારા સ્ટાફને અમે લોકો સેનેટાઇઝવાળા હેન્ડ સેનેટાઇઝ કરીએ છીએ. ઇવન ધો અમારા બધા જે અમારી શોપ છે એ અમે વીકમાં 2 થી 3 વખત સેનેટાઇઝ કરાવડાવીએ છીએ. પૂરેપૂરી જે સરકારી ગાઈડલાઇન જે છે એને 100% અમે લોકો ફોલો કરીએ છીએ. અમારા છોકરાઓ, અમારો સ્ટાફ, અમે પોતે માસ્ક પહેરીએ છીએ રેગ્યુલરલી, હેન્ડ ગ્લોવ્સ યુઝ કરીએ છીએ અને જે કંઈ પણ સરકારી ગાઈડલાઇન છે એને 100% અમે લોકો ફોલો કરીએ છીએ. ઝેપોલી બેકર્સના જયેશભાઈ માવાણીએ અપ્તક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ ગ્રાહકોને શોપ ઉપર જ વસ્તુ ચાખી અને યોગ્ય પરખ કરીને ખરીદી કરી શકે તેવી વ્યવસ્થા સાથેનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું છે. મારું નામ જયેશ ધીરજલાલ માવાણી અને ફર્મનું નામ છે ઝેપોલી બેકર્સ. આપણે ચાલુ કર્યું છે 2017 થી ને આપણે ચાલુ કરવાનો એક જ મિનિંગ કે આપણે સારી પ્રોડક્ટ બનાવીએ અને સારી પ્રોડક્ટ માર્કેટમાં આપીએ. 2017 થી 2021 સુધીમાં સફર માં ઘણા ચડાવ ઉતારો આપણે આવેલા છે. એમાં ખાસ કરીને કોરોનાને હિસાબે ઘણી મુસીબતો આવેલી છે, ઘણા પ્રોબ્લેમો આવેલા છે ને કોઈ પણ બિઝનેસ હોય તો એ આવું તો આવતું જ રહેવાનું છે ને જતું રહેવાનું છે. આપણી ટોટલ 13 બ્રાન્ચો છે. ધોરાજી છે, પ્લેટા છે, પોરબંદર છે, જૂનાગઢ છે ને કેશોદ છે, જેતપુર છે, ગોંડલ છે ને રાજકોટ છે ને એક અમદાવાદ છે. મોનોપોલીમાં તો ઘણી આપણી એવી પ્રોડક્ટ છે. કુકીઝમાં 1-2 પ્રોડક્ટો છે, કેકની અંદર 1-2 પ્રોડક્ટ છે, પફ છે, એમ ટોટલ કહીએ તો 5 થી 6 પ્રોડક્ટ આપણી મોનોપોલીવાળી છે. એમાં ધ્યાન રાખવામાં પ્રોપર પહેલેથી સ્ટાર્ટિંગથી કહીએ તો એન્ડ સુધી ટોટલ વસ્તુનું ધ્યાન રાખવું પડે. રો મટીરિયલથી લગાડીએ, મેન્યુફેક્ચરિંગ કરીએ ત્યારે, પેકેજિંગ કરીએ ત્યારે અને ડિસ્પેચ કરીએ ત્યારે ટોટલ વસ્તુનું પરફેક્શનથી, કાળજીથી ને ચેક કરીને પછી આપણે ડિસ્પેચ કરવાનું રહે છે. જો એમાં બધી પ્રોડક્ટની અંદર બધી વસ્તુમાં મેઇન વસ્તુ અલગ અલગ આવતી હોય છે. બ્રેડમાં હોય તો એની અંદર મેઇન પ્રોડક્ટ અલગ હોય છે, બિસ્કિટ કુકીઝ હોય તો એમાં મેઇન પ્રોડક્ટમાં મેઇન પ્રોડક્ટ મતલબ મેંદો તો આવે જ, પ્લસ કેક આવે તો એનું પ્રીમિક્સ આવે, પછી બિસ્કિટ કુકીઝ આવે તો એમાં મેઇન પ્રોડક્ટમાં સુગર આવે, ડ્રાયફ્રૂટ આવે ને ફેટ આવે નહીં. ખાસ કરીને હેલ્થ માટે અમે આપણે 3-4 પ્રોડક્ટ એવી ઘઉંની બનાવીએ છીએ કે જેથી કરીને આરોગ્યનું ધ્યાન રાખીએ ને આપણે આટા બ્રેડ બનાવીએ છીએ, મલ્ટીગ્રેન બનાવીએ છીએ, પ્લસ આપણે ક્રસલેસ બ્રેડ બનાવીએ છીએ ને પ્લસ આપણે આટાના કુકીઝ અને બિસ્કિટ પણ બનાવીએ છીએ હેલ્થનું ધ્યાન રાખીને. કોઈ પણ જે ઓછી સેલ્ફ લેવાળી વસ્તુ છે એ બધી પ્રોડક્ટને અમે માર્કેટમાંથી પાછી ઉપાડી લઈએ છીએ. કોઈ પણ અમારી પ્રોડક્ટમાં બેન્ચ નંબર, મેન્યુફેક્ચર ડેટ ને MRP એ લાગીને ડિસ્પેચ કરીએ છીએ. જે કોઈ પ્રોડક્ટની એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ હોય એ માર્કેટમાંથી અમે પાછું ઉપાડી લઈએ છીએ અને એને ડિસ્ટોર્ટ એ રીતના કરી નાખીએ છીએ કે જેથી કરીને કોઈને ડિસ્ટર્બ ના થાય કે કોઈને નડતરરૂપ ના થાય. ના, તકલીફો જેની જે પ્રોડક્ટની સેલ્ફ લાઈફ ઓછી છે એમાં તકલીફો ઘણી પડતી હોય છે, પણ બને ત્યાં સુધી મેક્સિમમ અમારો પ્રયત્ન એવો હોય કે કસ્ટમર સુધી ફ્રેશે ફ્રેશ પહોંચે. પ્લસ અમારે એ રીતનું જ અમે પ્રોડક્શનનું એરેન્જ કરેલું હોય કે જે રીતના ઓર્ડર આપણી પાસે આવે છે કે અમારી જે પ્રોડક્ટની અંદર સેલ્ફ લાઈફ ઓછી છે એનું અમે પ્રોડક્શન એ રીતના સેટિંગ કરેલું છે કે એનો પહેલાં ઓર્ડર લઈ લેવાનો, ઓર્ડર કન્ફર્મ થઈ જાય પછી જ પ્રોડક્ટને બનાવવાની, ઓર્ડર ઉપર જ બનાવવાની જેથી કરીને કોઈ પણ જાતની ડિસ્ટર્બ ન થાય અને પ્રોડક્ટને મેક્સિમમ કસ્ટમર સુધી ફ્રેશે ફ્રેશ પહોંચી શકે. આખું પ્રોડક્શનનું માળખું એ રીતના હોઈએ છે કે પ્રોડક્શન અમારું ડે એન્ડ નાઇટ
24 કલાક ચાલુ હોય છે કે જે પ્રોડક્ટની સેલ્ફ લાઈફ ઓછી હોય છે એ પ્રોડક્ટને અમે નાઇટમાં પ્રોડક્શનમાં લઈએ છીએ કે જેથી કરીને અમારી કોઈ પણ ફ્રેન્ચાઇઝીવાળા હોય એ અમને નાઇટમાં ઓર્ડર આપીએ. નાઇટમાં ઓર્ડર આપે એ બધું પ્રોડક્શન અમે નાઇટમાં પ્રોડક્શનમાં લઈએ. એ કન્ફર્મ ઓર્ડર છે કે જેની સેલ્ફ લાઈફ ઓછી છે એ બધો ઓર્ડર કન્ફર્મ હોય એ પ્રોડક્ટ નાઇટમાં બની જાય અને મોર્નિંગમાં સવારે એને ડિસ્પેચ થાય કે જેથી કરીને 9-10 વાગે જ્યારે માર્કેટ ઓપન થાય ત્યારે કસ્ટમરને એ પ્રોડક્ટ ફ્રેશ મળી જાય. કોરોના કાળમાં ઘણી એવી મુશ્કેલીઓ આવી છે બેકરી બિઝનેસ ઉપર, કારણ કે અમારે જે અમુક ખર્ચા હોય છે એ જે ફિક્સ હોય છે, લેબર કોસ્ટ છે, લાઇટ બિલ છે, ટ્રાન્સપોર્ટેશન છે, બિઝનેસ ડાઉન છે, એટલે એને હિસાબે અમે અમારા વર્કરોને કે જે આઉટ સ્ટેટના હોય છે એ બધાને અમે સેલેરી આપવી પડે છે, પ્લસ જમવાનું રહેવાનું એ બધું આપવું પડે છે. ને બિઝનેસ કોરોના સમયમાં હતો નહીં એટલે ખર્ચા અમારા ફિક્સ હતા અને આવક હતી નહીં, એટલે કોરોના કાળમાં ઘણા મુશ્કેલીઓ આવેલી છે. ગવર્મેન્ટ પાસેથી આશા એટલી છે કે ગવર્મેન્ટે ઓલરેડી એક બેકરી પ્રોડક્ટને એસેન્શિયલમાં લઈ અને બેકરી પ્રોડક્ટને બંધ નહોતું કરાવેલું, ચાલુ રાખેલું હતું, તો જેથી કરીને બેકરી બિઝનેસ બધા ચાલુ હતા પણ બિઝનેસ નહોતા, ખર્ચા હતા એટલા ફિક્સ જ હતા, બિઝનેસ નહોતા. તો જે કંઈ ગવર્મેન્ટ તરફથી અમે એવું ઈચ્છીએ છીએ કે જે કંઈ સહાય મળે, પેકેજ મળે, તો બેકરી બિઝનેસને સ્પીડ અથવા પિકઅપ લેવામાં મેન્યુફેક્ચરોને પ્રોબ્લેમ નહીં આવે. શરૂઆત કરવાનો આઈડિયા એ રીતના આવેલો છે કે પહેલા તો આપણે એવું વિચાર આવ્યો કે આપણે ફૂડની લાઇનથી અમે થોડા પહેલેથી સંકળાયેલા હતા તો આપણે સારી પ્રોડક્ટ બનાવીએ, પ્લસ આ એસેન્શિયલની વસ્તુ છે એટલે રોજિંદી ચાલવાની છે, પ્લસ આપણે રોજગારી સારા આવા વ્યક્તિઓને આપી શકશી આપણા થકી બેકરી બિઝનેસ થકી, તો રોજગારી પણ ઉત્પન્ન થશે, આપણે સારી એવી પ્રોડક્ટ બનાવીને આપશી તો માર્કેટમાં સારું રહેશે, આ હેતુથી આપણે બેકરી બિઝનેસ ચાલુ કરેલો છે. એમાં કસ્ટમર કઈ રીતના આપણી પાસે આકર્ષાય, તો કસ્ટમર એ જ મેઇન વસ્તુ છે કોઈ પણ પ્રોડક્ટ માટે. કસ્ટમર આપણે કહીએ તો ભગવાન કહેવાય, એટલે કસ્ટમરને આપણે પહેલાં જેવું જોતું હોઈએ ને એવું આપણે આપીએ છીએ, કસ્ટમાઇઝ કરી આપીએ છીએ. એની કોઈ પણ કમ્પ્લેન હોય, એની કોઈ પણ રિક્વાયરમેન્ટ હોય તો એ આપણે ફૂલફિલ કરીએ છીએ. બીજા નંબરમાં કે આપણા કોઈ પણ બિસ્કિટ હોય, કુકીઝ હોય, મેંદો હોય, મિસ શોર્ટમાં કહીએ તો આપણા રો મટીરિયલ હોય, એ સારી સ્ટાન્ડર્ડ કંપનીને આપણે યુઝ કરીએ છીએ, પ્લસ બધું 100% આપણે બિલિંગમાં કરીએ છીએ જેથી કરીને પારદર્શકતા આવે. આપણા ફેટ છે તો એ ટ્રાન્સપેરન્ટ ફ્રી આપણે યુઝ કરીએ છીએ. મેક્સિમમ આપણી પ્રાયોરિટી એવી હોય કે આપણા રો મટીરિયલ કોઈ પણ હોય એવી સારી કંપનીના સારી ગુણવત્તાવાળા એ જ યુઝ કરવાના ને એને ચેક કરી લેબ કરી અને પછી જ આપણી પ્રોડક્ટ બનાવવાની. કસ્ટમરને મેસેજ આપણે આપીએ તો કે એ જ અત્યારે કોરોના કાળમાં તો પહેલા બધા પોતપોતાનું સ્વાસ્થ્યનું હેલ્થનું અને કોરોનામાંથી ધ્યાન રાખે, માસ્ક પહેરે, બને સોશિયલ ડિસ્ટન્સ રાખે, પહેલું તો આ કસ્ટમરને અત્યારે કોઈ પણને કે આ એક મહત્વનું છે અત્યારે આ સમયમાં. ઇન્ડિયા બેકરીના માલિક ઇબ્રાહીમભાઈ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવે છે કે બેકરીની દુનિયામાં સૌથી જૂની ઓળખાણ ધરાવતી બેકરી એટલે ઇન્ડિયા બેકરી, કે અહીંયાની રેસિપી માટે જ તેઓ ખાસ ઓળખાય છે. હું ઇન્ડિયા બેકરીમાંથી ઇબ્રાહીમ બેલીમ બોલું છું. અમારી બેકરી લગભગ 80 વર્ષ રાજકોટમાં જૂની છે. આ જ સ્થળથી કરેલું ને સાઈડમાં જે બોમ્બે ડાઈંગ છે ત્યાંથી અમારા દાદા બે ડબલ એન બેસતા અને ખારી અને ટોસ્ટનો શરૂઆત કરેલી, ને જે ઉપરનો કેક શોપ છે એ હજી અમે 6 મહિનાથી બનાવ્યો છે ને હવે લગભગ ઓપનિંગ સેરેમની કરશું. બરાબર, અમારી ટ્રસ્ટેબલ છાપ એટલે થઈ કે અમારું જે મિક્સિંગ ને એનું જે કન્ટેન્ટ હોય છે એ એક્ઝેક્ટ માપોમાપ હોય છે. દાખલા તરીકે 1 કિલો મેંદો હોય તો 1 કિલો ખાંડ નાખવી પડે, 1 કિલો ઘી નાખવું પડે, એના માટે અમારું ટ્રસ્ટ બધું છે. ને વજન બરોબર છે, ટાઈમ ટુ ટાઈમ ઓલ બધું હોય છે, ગ્રાહકને વ્યવસ્થિત જવાબ આપવામાં આવે છે, કોઈ ગ્રાહક રિપ્લેસમેન્ટ આવે તો બી એને પાછું આપી દઈ છી. સપોઝ ઇનકેસ કોઈ વસ્તુ અનુકૂળ ન આવી તો કે ભાઈ નથી અમે પૈસા બી પાછા આપી દઈ છી અથવા તમને રિપ્લેસમેન્ટ બી આપી દઈશ. કેક્સમાં ઘણી બટર ક્રીમ અને ફ્રેશ ક્રીમ એમાં અલગ અલગ ફ્લેવરની બનાવીએ છીએ. રેગ્યુલર હોય 360 ચાલુ થાય કિલો માટેનું. ફોટો કેક બનાવી છે, ફ્રેશ ક્રીમ એ બનાવી છે જેવો ઓર્ડર એ પ્રમાણે. બરાબર, ફ્રેશ ક્રીમ છે એ 500 ગ્રામના ફ્રેશ ક્રીમ 300 રૂપિયાથી ચાલુ થાય 500 ગ્રામના, તો જે પ્રમાણે લોકોને જોતું એ પ્રમાણેની ભાઈ એ બનાવી, એ બધા બનાવીશ 4 દિવસ સુધી. ને અમે એને કહીએ છીએ કે ભાઈ આ 4 દિવસ એમ નમ રહીએ, જે બટર ક્રીમ હોય એ ફ્રીઝ વગર 4 દિવસ રહી શકે, જે ફ્રેશ ક્રીમ હોય એને ફ્રીઝમાં જતા હોય તો ઓન ધ સ્પોટ જ રાખવો પડે અથવા તો ઓગળી જાય. કારણ કે અહીંથી જ્યારે અમારા કસ્ટમર લઈ જ્યારે અમે સૂચના આપી કે ભાઈ ધીસ ઇઝ એ ફ્રેશ ક્રીમ છે એટલે તમારે યુઝ કરો તો ભલે, અથવા તમારે ફ્રીઝમાં રાખવો પડશે. એ બીજી બાબત છે, અમારી બેકરીમાં કોઈ હોતું નથી, એનું કારણ છે કે અમે જેનું કન્ટેન્ટ બરોબર હોય છે ને એ પ્રમાણે જ બનાવીએ છીએ. જે બીજી બેકરી હોય એ કેવી રીતના અમને ખ્યાલ ન હોય. અમારી આઈટમમાં અત્યાર સુધીમાં કોઈ ફરિયાદ નથી કે અમારા ઘરે બેસી ગયા કે અમને કોઈ જાતની તકલીફ થઈ છે. 3 દિવસ ડેટ ઓફ મેન્યુફેક્ચરિંગ 3 દિવસ ના, એનું અમને ખ્યાલ ન હોય. ડિસ્પોઝલ થઈ જાય, બીજા લોકો બનાવે, આપણે કંઈ વસ્તુ બનાવતા નથી. સૂકા ટોસ્ટ બની શકે,
અત્યારના સમયમાં ચાલી રહેલા મોડર્ન સમયગાળામાં ઓછામાં ઓછો હ્યુમન ટચ થાય તેવા ઓટોમેટિક મશીન સાથે ઇમ્પિરિયલની ડેલિકસી બેકરીમાં કામ થાય છે. અહીં કોલ્ડ સ્ટોરેજથી માંડીને તમામ પ્રકારની નવી હાઈટેક તકનીકો ઉપયોગ કરવામાં આવે છે. મારું નામ દીપા પટેલ છે અને હું પ્રોડક્શન ઇન્ચાર્જ, બેકરીનું ડેલિકસીનું પ્રોડક્શન ઇન્ચાર્જ એઝ વેલ એઝ સેલ્સ ઇન્ચાર્જ છું. અમે પરફેક્ટ બધું જ સ્વચ્છતાનું ને બધું ધ્યાન રાખતા હોય છે. માસ્ક છે એઝ વેલ એઝ અમારી બધી મોડર્ન ટેકનોલોજી, મોડર્ન મશીનરી છે કે જેના હાથમાં ટચ જ ઓછો થાય છે. આખી મોડર્ન બેકરી બનાવી છે અમે. અમે કોલ્ડ સ્ટોરેજ છે અમારી પાસે, એમાં અમે બેકરીની કાળજી રાખી લાઈક એઝ વેલ એઝ કે બ્રેડની વાત કરીએ, બ્રેડની લાઈફ 3 દિવસની હોય છે તો અહીંયાથી મૂકીને પછી અમે કોલ્ડ સ્ટોરેજમાં મૂકીએ. પેસ્ટ્રી છે તો એની 2 દિવસની લાઈફ હોય, કૂકીઝ હોય તો એની 1 મહિનાની લાઈફ હોય, અને એના પછી જે હોય પછી એને અમે ડિસ્પોઝ કરી દઈએ છીએ. અમે બીજી એકે યુઝમાં અમે લેતા નથી, સાવ ડિસ્પોઝ જ કરી નાખીએ છીએ. અમે કોઈ દિવસ કોઈને કસ્ટમરને ઇવન આજે સાંજે અત્યારે એક્સપાયરી થતી હોય તો અમે આજે બી વેચતા નથી સાંજ બપોર પછી. ને અમે કહી બી દઈએ છીએ કે ધીસ ઇઝ ટુડે ઇઝ ધ લાસ્ટ ડે, તો જો તમારે કાલે યુઝ કરવું હોય તો બેટર કે તમે ન લઈ જાઓ. એ લોકોને પોતાને જે છે, જે માણસો આવે છે, એવરીબડી નોઝ દેટ કે અમારી પાસે અમે હાઇજીનનું એટલું બધું ધ્યાન રાખીએ છીએ. કોરોના કાળમાં અમારી બેકરી સૌથી વધારે ધ્યાન રાખતી હતી અને પ્રોડક્ટની રેન્જ અમારી પાસે સૌથી વધારે છે, એટલે ટ્રસ્ટેડ ઇશ્યુઝ સૌથી વધારે છે અમારી પાસે. અમારી પાસે એ ટુ ઝેડ જે બેકરી પ્રોડક્ટ્સ હોય લાઈક વ્હાઇટ બ્રેડ, વ્હીટ બ્રેડ, પછી અમે ક્રસ્ટલેસ બ્રેડ ચાલુ કરી, ખારી છે, 4-5 જાતની ખારી છે, જમ્બો મોટા બ્રેડ છે જે સેન્ડવિચવાળા યુઝ કરતા હોય, ખારી ટોસ્ટ, પછી કૂકીઝ, બધી જાતની પેસ્ટ્રીઝ, એની જાતની કેક, કેક્સના ઓર્ડર્સ લઈએ છીએ, અને ફૂડ કલર બી અમે એ જ યુઝ કરીએ છીએ વિચ ઇઝ ગિવન બાય અ ગવર્મેન્ટ, રેકગ્નાઇઝ બાય ગવર્મેન્ટ. અમે કોઈ જોડે કમ્પેર કરતા જ નથી અમારી જાતને. વી મેક ઇટ, અમે અમારી સારું ઇમ્પ્રૂવ થાય એટલા માટે અમે અમારી રીતે જ કાળજી કરીએ છીએ. વી ડોન્ટ બિલીવ ઇન કોમ્પિટિશન્સ. અમે અમારી રીતે જ કરીએ છીએ. અમે અમારી રીતે એક સ્ટેપ્સ લેવાના હોય કે કોરોના છે કે એના માટે થઈને, તો બધા માસ્ક લે, ડિસ્ટન્સ રહે, અમારામાં 2 શિફ્ટમાં કામ કરે કે એક સાથે બધા માણસો કામ ન કરે, વધારે પડતું કામ મશીન કરે, પછી પેકિંગ બેકિંગ બધું હાઇજેનિક કે હાથ ટચ ન થાય, હેન્ડ ગ્લોવ્સ યુઝ કરે, માસ્ક, કેપ, એવરીથિંગ. કભી ભી બેકરીના માલિક વિશાલભાઈ અબ તક સાથેની ખાસ વાતચીતમાં બ્રેડના કેટલા પ્રકાર અને તે કઈ રીતના બનાવવામાં આવે છે તે જણાવે છે, અને સાથે સાથે ટોસ્ટ, ખારી, બિસ્કિટ વગેરે જેવી ચીજ વસ્તુઓની શેલ્ફ લાઈફ કેટલી હોય છે એ પણ જાણીએ. મારું નામ વિશાલ લાખાણી છે. હું લાસ્ટ 6 યરથી અહીંયા છું. અમારી બ્રાન્ડ અપ્રોક્સલી 25 યર જૂની છે અને બહુ જૂની બ્રાન્ડ છે. પહેલી અમારી બ્રાન્ડ કેલોરીના નામથી ઓળખાય છે. કેલોરી પછી અમારું આ નવું વર્ઝન છે, જેમ કે બેકરી પ્રોડક્ટ ને એ બધું કભી ભીના નામેથી ઓળખાય છે. કભી ભી ઓલમોસ્ટ બ્રેડમાં નંબર ઓફ વેરાયટી આપણે જોઈએ તો 8-10 વેરાયટી બનાવે છે. એમાં ડિફરન્ટ ડિફરન્ટ બ્રાઉન બ્રેડ છે, મલ્ટીગ્રેન છે, વ્હીટ બ્રેડ છે, વ્હીટમાંય પછી ક્રશલેસ બ્રેડ છે જેની કોર આપણે કટ કરેલી આવે એવી બ્રેડ્સ છે, ફ્રૂટ બ્રેડ છે જે તૂટી ફૂટીવાળી આવે છે એ બ્રેડ છે, એટલે મલ્ટિપલ ઘણી બધી બ્રેડ્સ છે. પીઝા બેઝમાં બી આપણી પાસે 12-15 વેરાયટી છે, લાઈક 9-ઇંચ પીઝા, 6-ઇંચ પીઝા, 4-ઇંચ પીઝા, પછી એમાં થિન ક્રશ એટલે સાવ પતલા પીઝા, બિસ્કિટ પીઝા, પછી બેબી પીઝા, કોઈન પીઝા, અને આટા પીઝા, આટામાં બી સ્ક્વેર પીઝા, એટલે આટલી બધી વેરાયટીઝ છે આપણી પાસે અત્યારે. યા શ્યોર, છોલે કુલચામાં તો આપણી સ્પેશિયલિસ્ટ છે. કુલચા એટલે તમને આખા આપણે ગુજરાતમાં આપણા જેવી પ્રોડક્ટ તમને સોફ્ટલી અને ટેસ્ટી એટલા કોઈ નહીં આપી શકે. એમાં 2 ફ્લેવર આવે છે, એક ગાર્લિકવાળી અને એક રેગ્યુલર કોરિએન્ડરવાળી. બ્રેડ આઇટમની લાઈફ ડિપેન્ડ્સ કે કઈ ટાઈપની બ્રેડ છે, 3 ડેઝ 4 ડેઝ 5 ડેઝ, એટલે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એની એક્સપાયરી ડેટ હોય છે. એની લાઈફ 3 કે 4 ડેઝ મેક્સ, 4 ડેઝ. આટા બ્રેડ એ અમારી કંપની ટોટલી પ્રોડક્ટ અમારી પાસેથી રિપ્લેસ લઈ લે છે અને તે ડિસ્ટ્રોય કરે છે ટોટલ પ્રોડક્ટ. ટોસ્ટમાં આપણે ઘણી બધી વેરાયટી બનાવીએ છીએ, લાઈક મિલ્ક ટોસ્ટ છે, જીરા ટોસ્ટ છે, વ્હીટ ટોસ્ટ છે, ફ્રૂટ ટોસ્ટ છે, પછી કેક રસ જે અત્યારે ફૂલ પિકઅપમાં છે, જે કેકમાંથી બનેલા હોય છે એના બ્રેડમાંથી બનેલા હોય છે, એની ડિમાન્ડ ખૂબ સારી છે. ઘઉંના ટોસ્ટની બહુ સારી ડિમાન્ડ છે. ઘઉંના ટોસ્ટની શું અત્યારે બધા પ્રિફર કરે છે કે આપણે બધું ઘઉંનું ખાઈ, આવા એક તો ડ્યુ ટુ કોવિડ એટલે બધા વધારે ઘઉંનું પ્રિફર વધારે કરે છે અત્યારે. ખારીમાં બી એ જ વસ્તુ છે, એમ ઘઉંનું વધારે પ્રિફર થાય છે, બટર ખારી છે, પછી રેગ્યુલરમાં ટ્વિસ્ટેડ કરેલી ખારી આવે, ટ્વિસ્ટ જીરા ખારી આવે, એટલે લોટ્સ ઓફ વેરાયટી છે. સુગર ખારી છે,
ચીઝ મસાલા છે, ચીઝ એન્ડ ગાર્લિક છે, એટલે નંબર ઓફ વેરાયટી. આપણે ખારીમાં જોવા જઈએ તો 9 કે 10 ખારીમાં બી અમારી પાસે વેરાયટી છે સારી સર. ઘઉંની ખારીમાં ચીઝ વાળું આપણી પાસે તો નથી, એટલે ટોટલી ઘઉં એટલે પ્યોર આપણે જેમાં બનાવી છે એમ જ બને છે વસ્તુ. ક્રન્ચીસ પીઝા છે એની લાઈફ ઓલમોસ્ટ 20 કે 25 ડેઝ હોય છે. એ બધા ક્રિસ્પી ઓલરેડી બેક કરેલા હોય છે એટલે એની લાઈફની આયુષ્ય થોડીક વધી જાય છે. અને જે રેગ્યુલર પીઝા હોય એ આપણે મેંદામાંથી બનેલા હોય, મેંદામાંથી લાઈફ એની, એ લોકોની લાઈફ 3 કે 4 ડેઝ મેક્સ. હા શ્યોર, મેંદો એકચ્યુઅલી વીટ બી, આફ્ટર ઓલ મેંદો બી બને છે ઘઉંમાંથી જ, પણ વીટ બેઝ હોય ને તો એની લાઈફ વધારે સારી હોય. કેકની બેઝિક તો હવે અમારી પાસે તો અત્યારે રેડી ટુ સ્પોન્જ આવે છે, એટલે મેકિંગ અમારું બધું ફેક્ટરી જ થાય છે. અહીંયા બધું અમારે સ્પોન્જ આવે છે રેડી કરેલું, એને અમે મેકિંગ કરીને લાઈક એનું આઈસિંગ કરીએ છીએ, એની ડિઝાઇનિંગ કરીએ છીએ, ડિફરન્ટ ટાઈપ ફોક્સમાં ડિઝાઇન કરીએ છીએ. સ્ક્વેર પીસ છે, રેક્ટેંગલ છે, હાર્ટ શેપ છે, કોઈને 2 ટાયર કેક જોઈએ છે, કોઈકને ફોટો કેક જોઈએ છે, એ બધું આપણે અહીંયા લાઈવ જ કરીએ છીએ. મુખ્ય પ્રકારો લાઈક એટલે એમાં એક તો મેંદો આવે, રિફાઇન ઓઇલ આવે અને એના પ્રીમિક્સિસ આવે જેનાથી બ્રેડ બને છે, અને એને આફ્ટર ઓલ એ બધું પ્રીમિક્સિસ ફેટ કરવાથી પછી એ બ્રેડ બને છે. બ્રેડ ઓવનમાં જશે એટલે બેક થઈને બહાર આવે છે, પછી એની સ્લાઇસીસ થાય છે. એમાં ફ્લેવર્સ તો લાઈક મેંદો, એમાં ફ્લેવર્સ તો ન આવે, મેંદો આવે વન કાઇન્ડ ઓફ, અને એક બીજું આટા બ્રેડ આવે. આ બે પ્રકારની જ બ્રેડ આવે માર્કેટમાં, તમે ક્યાંય બી જોશો બે પ્રકારની જ આવે. એક મેંદો આવશે અને વીટ બેઝ આવશે. મેંદો આવે પ્યોર મેંદામાંથી જ બનેલી હોય છે, અને અત્યારે હોલ વીટ આવે એટલે હોલ વીટ આખી વીટ ફ્લોરમાંથી બને છે, સેમ પ્રોસેસ છે એની બી, એટલે બને સેમ છે. બ્રેડની લાઈફ 4 ડેઝ સુધીની હોય છે, પણ એને આફ્ટર બેક કર્યા પછી એ લોકો પેકિંગ કરે, એ બધું પ્રોસેસ કરે, એટલે એ લોકો બેચ નંબર ઉપર એ લોકો ડિસાઈડ કરતા હોય છે કે 4 ડેઝ છે, 5 ડેઝ છે. અને ડિફરન્ટ ટાઈપની બ્રેડ છે, લાઈક તમે રેગ્યુલર બ્રેડ અમારી જે મેંદાની બ્રેડ છે એની લાઈફ બહીના પછી એક્સપાયરી ડેટ એની 5 ડેઝમાં પૂરી થાય છે. મોસ્ટ પ્રોબેબલી તો અમારી પાસે જે પ્રોડક્ટ હોય છે ને એ અમે રેગ્યુલર રૂટીનમાં સેલ આઉટ કરતા હોઈએ છીએ, એટલે અમને તો આઈડિયા હોય જ છે કે આટલી વસ્તુ અમને આ પ્રોડક્ટ જોશે. ક્યારેક રેર કેસમાં જ એવું બનતું હોય કે પ્રોડક્ટ એક્સપાયર થતી હોય, પણ એ એક્સપાયરી થતી અમારી પાસે કંપની ફૂલે ફૂલ રિટર્ન લઈ લે છે અને ટોટલી પ્રોડક્ટ ડિસ્ટ્રોય કરે છે. કેકમાં આપણી પાસે રિસન્ટલી હમણાં 16 ફ્લેવર છે, અને એમાં ફાસ્ટ મૂવિંગ સૌથી વધારે આપણી પાસે ચોકલેટનું સેલિંગ સારું છે. ચોકલેટમાં લાઈક હવે ચોકો ટ્રફલ આવે છે, ચોકો ચિપ્સ છે, ચોકો એક્સેસ છે, ચોકો ગુઈ છે, લાઈક બ્લેક ફોરેસ્ટ છે, એ બધું બેઝિક ટેસ્ટ છે અને બેસ્ટ સેલિંગ છે. ચોકલેટમાં ઘણી બધી ચોકલેટ્સ આવે છે, જેમ કે બેલ્જિયમ ચોકલેટ છે, ટ્રફલ ચોકલેટ છે, મડ ચોકલેટ છે, એ લોટ્સ ઓફ. આપણે તો જેટલું એમાં ઇનોવેશન કરશું એમાં ચોકલેટ્સની વેરાયટી તો નંબર ઓફ વેરાયટી ઘણી બધી છે. હેઝલનટ છે, એટલે ઘણા બધા પ્રકાર છે એના બી. અમારો હમણાં સ્પેશિયલી કેક છે જે ક્યુબન ક્રન્ચી છે, કભી ભીનું ખાસ વખણાય છે, સ્પેશિયલ કભી ભી સ્પેશિયલ બી કહેવાય છે એને. એ ચોકલેટ બેઝ હોય છે, એમાં બટરસ્કોચના નટી અને કેશ્યુ એ ઇન્ગ્રીડિયન્ટ છે એના, અને વેનિલા બેઝ બી છે એમાં, એટલે એ બેસ્ટ સેલિંગ છે અત્યારે અમારું.